નમસ્કાર, આપ જે રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોએ શાળાની કરી તાળાબંધી. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સારું ના અપાતો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે 270 વિદ્યાર્થીઓ ધોરણ 1-8 અભ્યાસ કરે છે. ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય તેને લઈને ગ્રામજનો દ્વારા શાળાની તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. આચાર્યના કારણે સારું શિક્ષણ વિદ્યાર્થીઓને ના મળતું હોય, શાળાનો વિકાસ ન થતો હોય, શાળાના નવા રૂમો ના બનતા હોય તેને લઈને 270 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ત્યારે ગ્રામજનો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી હતી. હું આ ગામનો પ્રેમનગર ગામનો યુવાન છું, શિક્ષિત યુવાન, અને મારા ગામમાં આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે અંદર શાળામાં કોઈ આવવું નહીં આવી બધી, અને અમારા શિક્ષણના પ્રશ્નો છે, પ્રવાસમાં નથી કોઈ પ્રૂફ થતા કાંઈ, પછી શાળા આખી મેદાન 7-8 વર્ષથી પડી છે, કોઈ ધ્યાન આપતું નથી. આવા ઘણા પ્રશ્નો છે. ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ અરજીઓ કરી, પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે, કે સરકાર પણ કંઈ ધ્યાન આપતી. શિક્ષકો પણ રાજીનામું મૂકી મૂકીને છે, શિક્ષકો રાજીનામું મૂકીને છે, ગામનો કોઈ પ્રશ્ન નથી. અને અમે અરજીઓ આવી ઘણી બધી કરેલી, આ અરજીઓ આખું ગામ કરેલું છે, આખું ગામ આ બધા યુવાનો ભેગા જ છે કે આમાં અમે રાજી છીએ, કેમ કે કોઈ નિરાકરણ આવતું નથી, શિક્ષણ વધતું નથી. આજ સુધી ગામનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો. આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું ના મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી, જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું. અને શિક્ષણ હા પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી. શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે. આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે. શાળાનું કોઈ સારું શિક્ષણ નથી. આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે. શિક્ષિત યુવાનો નાતે અમે બહુ વખત બેનને રજૂઆતો કરી છે કે 8-9 વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી નાખવામાં આવ્યા છે. અને બેને બહુ રજૂઆતો કરી, બેને આજ દિવસ સુધી સાંભળ્યું નથી. પછી 3 કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે. ગવર્મેન્ટનો નિયમ છે કે 3 કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એને ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે. બહુ વખત કીધું, બેન એ પણ નથી કરતા. 8-9 વર્ષથી સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા. અને ક્યારેક કોઈ વાલી બેનની રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જેલમાં ફસાવી નાખવાની બેન ધમકીઓ આપે છે. આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. શું માંગ શું છે તમારી? અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી. એ ચાહે કોઈ પણ થઈ જાય, ચાહે બેને અમારે જન્મ પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધી હદ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.